વોટિંગ આ વર્ષે કરેલું છે. વોટિંગ કરવું જ જોઈએ માનવી, માત્ર સંદેશ પાવડો મોટો ફોટો. હા વોટિંગ કરવું જ જોઈએ. એ બિચારા મુલાકાત લઈ ગયા હતા તમારા જેવા ભાઈ. વોટિંગ કરવું જ જોઈએ. એ તમે તમારો અધિકાર શું કામ નથી વાપરતા? પછી રોદણે રો કે આ રીતે ક્યાંય સરકાર હોય, પણ તારે જવું તો ને ત્યાં તે બી સમૂહમાં લઈ જવા તા ને બધાય ને, તારે જેને વોટ દેવાનો હોય તા એને તે દી ન જાય. પછી રોદડા રોય કિસ કામ. આ તમારી કાર છે તમે એટલે આ ઉંમરે ડ્રાઇવિંગ કરો છો તમે હજી? હવે નથી, હવે છોકરા છોકરાઓ મોજ આવે ને. અમસ્તા અમસ્તા બારી લોકો કાઢે તો લાઈ જ રહ્યા પટેલની ગોળી પાદળ સુધી ફેરવી જાવ. મજા કરે. જો આ બે બિલી છે, આ હમણાં ઉનાળો છે એટલે આ બધા રાખી દીધા છે. અરે બિલા છે કેટલા બિલા, આખું ગામ લઈ જાય. એને શું કેવું, ક્યાં જઈને કેવી રીતે દાખલ થયા, આ બધું કેવી રીતે ભેગું કર્યું. એટલે ભાઈ હું કાંઈ નથી લે, જે કાંઈ પ્રાપ્ત થયું એ આ જગતમાં ઉઘાડી આંખે ફેર્યો, આંખ ઉઘાડી રાખી સ્વપ્નમાં. ખ્યાલો મેં કાંઈ ન, એને માટે જે પ્રાપ્ત કરવું છે એને માટે તમે આ જીવન જીવતા જીવતા શક્તિઓ પ્રાપ્ત કરો અને પછી યોગ્ય સ્થળે એનો યોગ ઉપયોગ કરો. તમને આ ઉંમરે એકલતા લાગે ખરી? હા લાગે ને, હું સ્ત્રીનો એવો નહીં જ નથી, બાકી બધું જ. હા હું કેટલાય મેરેજ બ્યુરોમાં મેં લખાયું કેમ ઇન્સાન નથી. અને આવા કોઈ બી હેરાન થતા હોય એને હું કહું છું કે આવો મારી સાથે બે જાવ ગાડી, તમારે યોગ્ય એવું કંઈ હોય તો આપણે એ લોકોને કહીએ. કેવા જાઉં છું મારા માટે ચાર દી રહીએ તોય, ચાર કલાક ઊભી રહીએ તોય બહુ ગમે. ચિરંજીવિતા કશું કોઈની નથી, કાયમ કશું નથી. કેટલો બી સાથે મુસાફર મુસાફરી હે, જીતના ભી સાથ રે તેરા મોડા હે મુડ જા. હા અબ તો મુસાફીરે ચલતે રહેગે, ફિર કોઈ સાથી મિલ જાયેગા. આગે બડો રુકના માં એને ઉદેશ લક્ષ્ય નહીં બનાવ. હા સાથી આવી જા, ચાલ ચાર કદમ તું ભી ચાલ મેરે સાથ. હા શુક્રિયા તેરા, ફિર તેરા મોડા જાય જહાં ભી મુડ જાના, રુકના મત. મેં તો ચાલતા રહું મુસાફર. એ ડાયવર્ઝન જિંદગીનું ન થવું, ડાયવર્ઝનમાં કાયમ ન રહેવાય, એ પાછું રોડ ઉપર ચડી જવું. લક્ષ્ય લક્ષ્ય વગર જીવનમાં કાંઈ નથી. મારે શું કરવાનું છે એ લઈને નીકળો. મુસાફરો તો સાથીઓ તો મળ્યા કરશે, મિલતે રહેંગે બિછડતે રહેંગે. હા દો આંસુ બહાલે ના ઓર ક્યાં. એટલે તમે ઓલું વાક્યને તો ફિટ બેસે છે, લીવ ધ મોમેન્ટ. મને લાગે છે ઓશો કહેતા. હા લીવ ધ મોમેન્ટ, અત્યારની જે ક્ષણ છે. ઓશો કરતા એ છે ને થિયરી બુદ્ધની છે મેઇન. બુદ્ધ ઓશોમાં એક સ્વાર્થ બુદ્ધિ હતી, માનસિક બહુ બારીક સૂક્ષ્મથી સૂક્ષ્મ ફલિત થવા માટે. સૂક્ષ્મથી સૂક્ષ્મથી સૂક્ષ્મ ત્યાં અહંકાર કે પૂર્ણ પૂર્ણાનંદ લેવા લેતા હોવા છતાં સમાધિ સુધી જ અટકી ગયા. ધ્યાન પછી સમાધિ, સમાધિ પછી સાત તબક્કા બીજા,
એ શું કાયમ ટકતું નથી, એ પછી તૂટે એટલે આપણે આમાં આવવું પડે.